नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 7 विषय गुजराती जे मार्च महीनानी एकम कसोटी छे 2022 तेनुं आपणे संपूर्ण पेपर सॉल्यूशन जोईशुं अने पेपर केवी रीते नोटबुकमां लखवानुं एनी पण संपूर्ण माहिती तमे जोई शको छो स्क्रीन उपर। सौप्रथम पहेलो प्रश्न छे, पहेलो प्रश्ननी अंदर विकल्पो छे, बराबर 5 विकल्पो आपणे जोईए। पहेलो प्रश्न छे, ग्राम माता काव्यना कविनું नाम दर्शावो। तो तमे काव्य भणी गया ग्राम माता, तो एना कविनું नाम શું આવશે? તો કલાપી। ઓકે, તો જવાબમાં લખવાનું કલાપી। બીજો પ્રશ્ન, સિંહને લોહી લુહાણ જોઈ કોનું હૃદય દ્રવી ઉઠ્યું? તો સિંહને લોહી લુહાણ હાલતમાં જોઈને કોનું હૃદય દ્રવી ઉઠ્યું? તો દરબારનું। જવાબ આવશે દરબારનું હૃદય। વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એક એપ્લિકેશનની માહિતી આપવાનો છું જે ડેલી હન્ટ દ્વારા બનાવવામાં આવી છે, જેનું નામ છે ડેલી લન્ટ। આ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થી મિત્રો તમે લેપટોપ અને સ્માર્ટફોન મેળવી શકો છો। આ એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરવાથી તમને સ્કોલરશિપ ટેસ્ટ આવે છે, જેની અંદર તમે 50 કરોડ સુધીની સ્કોલરશિપ જે છે એ મેળવી શકો છો। તો તમને નીચે આપેલી લિંક પરથી રજીસ્ટ્રેશન કરો। આ એપ્લિકેશન એવી એપ્લિકેશન છે જે શહેર તો ઠીક છે પણ ગામડાઓમાં પણ ક્વોલિટી એજ્યુકેશન આપવા માટે બનાવવામાં આવેલી છે, જેની અંદર ઇંગ્લિશ હિન્દી દરેક ભાષા જે છે માટે ઉપયોગી થશે। તો રાસ એની જુઓ છો, આજે જ ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ચલો પ્રશ્ન નંબર 3 તરફ જઈએ। તો પ્રકૃતિના કયા તત્વોને કાવ્યમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો? તો પહેલાં તો આપણે વિકલ્પ જોવા પડે। તો અહીં સૂર્ય છે, પછી વાદળ, પતંગિયું, માટીના કણ। તો માટીના કણનો ઉલ્લેખ થઈ જાય છે, વાદળનો પણ થઈ જાય છે, પતંગિયુંનો પણ કાવ્યમાં ઉલ્લેખ છે, પણ સૂર્યનો નથી, એટલે આપણો જવાબ આવશે સૂર્ય। પ્રશ્ન નંબર 4, જીવરામ ભક્તનું વ્યક્તિત્વ કેવું છે? તો કેવું છે? અભિમાની છે, સ્વાર્થી છે। ઓકે, અભિમાન છે એને, તો જવાબમાં શું આવશે? અભિમાની। ક્લિયર। 5મો પ્રશ્ન, દરબારના અગ્નિ સંસ્કાર પૂરા થયા પછી સિંહ ક્યાં જાય છે? તો સિંહ જે છે એ જંગલમાં જાય છે, તો જવાબ આવશે જંગલમાં। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2, જેની અંદર એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે, મોણપરી ગામ ક્યાં આવેલું છે? તો જવાબની અંદર આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે કે મોણપરી ગામ। તો મોણપરી ગામ એ ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગાંવ દૂર અને સાસણગીરથી આશરે 6 ગાંવ દૂર આવેલું છે। ક્લિયર। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભાણાને કયા પ્રસંગમાં બૂટ પહેરીને માલવાની તીવ્ર ઈચ્છા હતી? તો ભાણાને જે છે એ તીવ્ર ઈચ્છા હતી કયા કયા પ્રસંગમાં? તો લખવાનું 7મ-8મનો મેળો, તરણેતરનો મેળો, ક્યાં ભરાય છે વડનગરમાં ખાસ યાદ રાખજો, ગણેશોત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો, પરીક્ષા, દિવાળી, આ બધા પ્રસંગોમાં ભાણાને બૂટ પહેરવાની ઈચ્છા હતી। હવે વિદ્યાર્થી મિત્રો, જે 3જો પ્રશ્ન છે કે જીવરામ ભટ્ટ ગંગાને પોતે કેટલી આંગળીઓ જોઈ હોવાનું કહે છે? તો જીવરામ ભટ્ટ જે છે ગંગાને પોતે 3 ઊભી અને 2 વાળેલી, બરાબર 5 આંગળી જોયેલી છે, એમાં 3 ઊભી અને 2 વાળેલી, એમ કુલ 5 આંગળીઓ જોઈ હોવાનું કહે છે। 4થો પ્રશ્ન છે, પ્રકૃતિના કયા કયા તત્વો સવારને વધાવે છે? તો કયા કયા તત્વો તમે જોઈ જુઓ? તો પશુ પંખી, વાદળ, સરોવર, મોરપીંજ, માટીના કણ, તડકો, પતંગિયા તેમજ ફૂલો વગેરે પ્રકૃતિના તત્વો સવારને જે છે એ વધાવી લે છે। ઓકે, 5મો પ્રશ્ન છે, વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છીપાવવા શું કર્યું હતું? તો જે વૃદ્ધા હતી એણે ઘોડેસવારની તરસ છીપાવવા માટે શેરડીના રસથી ભરેલો પ્યાલો એ ઘોડેસવારને આપ્યો। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3ની અંદર તમે કાવ્યપંક્તિના ભાવાર્થ લખવાના છે, જેના 5 માર્ક સીધા છે। તો આ કાવ્યપંક્તિ આપી છે, આપણે એનો ભાવાર્થ એટલે કે અર્થ લખવાનો છે। ટહુકે ટહુકે ચોગમ રણકી સોના જેવી સવાર છે જી, તો એનો અર્થ શું થયો? સોના જેવી સવાર એ પંખીઓના મધુર ટહુકાથી ચારે બાજી રણકી રહી છે, એટલે સવાર થતાં વાતાવરણ કેવું થઈ જાય છે, એકદમ આનંદમય થઈ ગયું છે। એટલે બીજી કાવ્યપંક્તિ આપી છે કે પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે જી, તો એનો ભાવાર્થ શું થશે? સોના જેવી સવાર નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં લડી રહી છે। ઓકે, હવે આગળ પ્રશ્ન નંબર 4, જેની અંદર તમારે પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે તમારા ગામ અથવા તો તમારા જે શાળામાં મહાનુભાવના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હોય, એટલે એ આખી પત્રિકા તમારે કોઈ મહેમાનને ઇન્વાઇટ કરવા છે, આમંત્રિત કરવા છે, તો એ માટેની પત્રિકા તમારે લખવાની છે, જેના 5 માર્ક છે। તો અહીંયા પહેલાં તો લખી દેવાનું નિમંત્રણ, બરાબર, આમંત્રણ એટલે આવો કે ના આવો ચાલે, પણ નિમંત્રણ એટલે ફરજિયાત જવું જ પડે, આમંત્રણ નિમંત્રણમાં આટલો ફરક। એટલે નિમંત્રણ પત્ર, પછી મહોદય, કારણ કે આપણે કોઈ ગેસ્ટ એટલે કે જે કોઈ શ્રી સાહેબને આપણે પત્ર લખી લઈએ, અહીંયા આપણે લખીશું મહોદય। પછી આ રીતે તમે લખી દેવાનું કે આગામી પ્રજાસત્તાક એટલે હવે જે પ્રજાસત્તાક દિનની ઉજવણી એ અમારી સ્કૂલની અંદર કરવામાંની છે, તો એના વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું છે। સૌપ્રથમ તો તમને સવારે 7:30 વાગે ધ્વજવંદન થવાનું છે, અને ત્યારબાદ
વિદ્યાર્થી શિક્ષકના વક્તત્વ અને રાષ્ટ્રભક્તિના સમૂહ ગીતો ગવાશે, માટે તમને ઇન્વાઇટ કરીએ છીએ અને એ બધું તમારે લખવાનું છે. આપ જે છે ઉપસ્થિત ત્યાંનું હાર્દિક નિમંત્રણ છે. પછી નિમંત્રકની અંદર તમારે સ્કૂલ તરફથી તમે આમંત્રિત કરો છો તો તમે આયોજન સમિતિ તમારી સ્કૂલનું નામ અને સ્થળ જે છે લખી શકો છો. ત્યારબાદ ચલો બીજો પ્રશ્ન છે કે મારો યાદગાર પ્રસંગ, બરાબર આના 5 ગુણ છે, તમારા યાદગાર પ્રસંગ વિશે લખો. તો તમે એમાં ગમે તે વિશે લખી શકો છો, બરાબર. તો ગયા વર્ષે યાદગાર પ્રસંગ એટલે શું? તો આપણા જીવનમાં વીતી ગયો હોય તો જ યાદગાર હોય ને. તો એટલે આપણે ભૂતકાળનું વિચારવાનું, બરાબર. આ વર્ષે એમ ના કહેવાય, હજી તો પ્રસંગ હજી ઉજવ્યો નથી અને જો ઉજવાઈ ગયો તો એને યાદગાર કહેવાય. ઓકે, તો આ રીતે તમારે સંબોધન કરવાનું કે ગયા વર્ષે તમને જે પ્રસંગ યાદ હોય. તો અહીંયા મેં લખ્યું છે કે પ્રજાસત્તાક દિને અમારા વિકાસ વિદ્યાલય, તમારી જે વિદ્યાલય સ્કૂલનું નામ હોય લખી શકો છો, બરાબર. તો આ મહોત્સવ ઉજવાયો હતો અને એની અંદર મેયર સાહેબ જે છે ઉપસ્થિત રહ્યા હતા, બરાબર. આ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું વગેરે વગેરે. કાર્યક્રમમાં શું કરવામાં છે તમે લખી શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પણ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આ ઉપયોગી વિડીયો તમારા મિત્રોને શેર કરજો.